નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નવી એક ભરતી આવેલી છે બરાબર ખુશીના સમાચાર એ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાસ થ્રીની એક નવી ભરતી આવેલી છે તો તેના વિશે આજના વિડીયોની આપણે વાત કરીશું તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌ પ્રથમ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બરાબર એક અગત્યની ભરતી આવી ગઈ છે તો એ ભરતીનું નામ છે તો કે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ થ્રી બરાબર ક્લાસ થ્રીની આ ભરતી છે તો વિડીયોની અંદર આપણે કઈ તારીખે બરાબર ફોર્મ ક્યારે ભરાવાના છે કઈ રીતે ફોર્મ ભરવાના એની શેખ લાયકાત શું છે પગાર ધોરણ શું છે એ બધી જ માહિતીનો આપણે અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ તમારે ફોર્મ ભરવા માટેનો સમયગાળો તમને આપેલો છે કે એક સાત બે હજાર ઓગણીસ બરાબર ચૌદ કલાક એટલે બપોરના બે વાગ્યાથી અને એકત્રીસ સાત બે હજાર ઓગણીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને વેબસાઇટનું નામ છે તો કે ઓજસ બરાબર ઓજસ કે ડબલ્યુ 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 ડોટ ઓજસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટનો તમે ઉપયોગ કરીને આ જે ભરતી આવેલી છે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ વર્ગથીની બરાબર તેનો તમે ફોર્મ ભરી શકો છો અને તારીખ મિત્રો યાદ રાખજો એક સાત બે હજાર ઓગણીસથી ચાલુ થવાના છે ફોર્મ ભરવાનું અને છેલ્લી તારીખ કઈ છે તો કે એકત્રીસ સાત બે હજાર ઓગણીસ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પછી ત્યાર પછી ઘણી બધી માહિતી પણ નીચે આપેલી છે કે પરીક્ષા પદ્ધતિ કઈ રીતે લેવામાં આવશે તો સૌ પ્રથમ વાત કરી લઈએ કેટલી જગ્યાઓ છે ટોટલ કે ટોટલ એકસો ને ચૌદ જગ્યાઓ છે બરાબર એકસો ચૌદ જગ્યાઓમાંથી આ પરીક્ષા લેવામાં આવશે તો એમાં અલગ અલગ બરાબર આર્થિક રીતે નબળા વર્ગો અલગ અલગ વર્ગો માટેની તમને વિડીયોમાં જોઈ શકો છો કે ભાઈ સામાન્ય મહિલા માટે તો કે સામાન્ય જોકે બત્રીસ જગ્યા છે મહિલા માટે એમાં પંદર છે ત્યાર પછી આર્થિક રીતે નબળા એટલે કે એ ડબલ્યુ જે પણ વિદ્યાર્થીઓ આવે છે તો તેના માટે ટોટલ આઠ જગ્યાઓ છે ત્યાર પછી મહિલા આવતી હોય તો તેમાં ત્રણ એટલે આ રીતે અલગ અલગ પ્રકારની તમે વિડીયોમાં જોઈ શકો છો બરાબર જગ્યાઓ છે ત્યાર પછી બીજી વસ્તુ કે ઉંમરને ઉંમરને બધું બરાબર વધઘટ થવાને તમે વિડીયોમાં જોઈ શકો છો ઉંમર પણ તેમાં ફેરફાર થતો રહેશે બીજી વસ્તુ મિત્રો આ વિડીયોની પીડીએફ તમારે જોતી હોય તો નીચે આપેલી લિંક ઉપર વિડીયો ક્લિક કરશો બરાબર અને તેની વિડીયોની પીડીએફ અથવા આ જે નોટિફિકેશન છે બરાબર જાહેરાત છે તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો પગાર ધોરણની આપણે વાત કરી લઈએ બરાબર તો પગાર ધોરણની વાત કરીએ તો સૌ પ્રથમ પાંચ વર્ષ સુધી પ્રથમ પાંચ વર્ષ સુધી તમારો જે પગાર છે તે આડત્રીસ હજાર નેવું રૂપિયા પ્રતિમા પ્રતિમાસ એટલે આપવામાં આવશે અને આ ઉપરાંત ચુમ્માલીસ રૂપિયા તમને ગ્રેડ પે આપવામાં આવશે બરાબર એટલે ટોટલ તમારે અડત્રીસ હજાર નેવું તમારો પ્રતિમાસ પગાર અને ચુમ્માલીસો રૂપિયા તમારો ગ્રેડ પે બરાબર બંને સાથે મળવાને પાત્ર રહેશે ત્યાર પછી રાષ્ટ્રીયતા પણ આપેલી છે વયમર્યાદા તમને કીધેલી છે કે ઉંમર કેટલી હોય છે કે પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં ત્યાર પછી લાયકાત શું હોવી જોઈએ તો કે શૈક્ષણિક લાયકાતની અંદર કોઈપણ વ્યક્તિ જે પણ ઉમેદવાર છે તે ફોર્મ ભરશે તે કોઈપણ શાખાની અંદર ગ્રેજ્યુએટ કમ્પ્લીટ હોવું એનું જરૂરી છે બરાબર તો કે બેચલર ડિગ્રી અને યુનિવર્સિટી બરાબર યુનિવર્સિટી એટલે કે ગવર્મેન્ટ યુનિવર્સિટી જે આવતી હોય ગવર્મેન્ટ અંદર એને એની અંદર તમારે ગ્રેજ્યુએટ પૂરું કરેલું હોવું જરૂરી છે ત્યાર પછી બીજી વસ્તુ છે કે વયમર્યાદામાં છૂટછાટ બરાબર અલગ અલગ જાતિ પ્રમાણે અલગ અલગ છૂટ મર્યાદા આપવામાં આવેલી છે તે તમે વિડીયોની અંદર બરાબર પીડીએફ ડાઉનલોડ કરીને તમે જોઈ લેજો ત્યાર પછી બીજી અગત્યની વાત કરીએ કે ઈડબલ્યુએસના વિદ્યાર્થીઓ જે છે બરાબર તો ઇડબલ્યુ એસના જે પણ વિદ્યાર્થીઓ આવે છે તો તેણે જેનું સર્ટિફિકેટ છે તે તમારે જે સર્ટિફિકેટ નંબર આવે છે તે ફોર્મ ભરતી વખતે અવશ્ય નાખવાનો રહેશે ત્યાર પછી સર્ટિફિકેટ તમે જે તારીખ ઇસ્યુ કરાવેલું હોય તે તારીખ ત્યાં નાખવાની રહેશે અને જે પણ સત્તાધિકારી એટલે કે ટીડીઓ હોય મામલતદાર હોય જેની પાસે પણ તમે સર્ટિફિકેટ કઢાવેલું હોય તે સર્ટિફિકેટ ત્યાં તમારે બરાબર નાખવાનું રહેશે અને ફીની વાત કરીએ તો જે ઈડબલ્યુએસ અને જે પણ આર્થિક રીતે નબળા આવે છે એસટી ઓબીસી એ કોઈ પણ વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે નહીં ત્યાર પછી અલગ અલગ બરાબર નીચે તમે વિડીયોમાં જોઈ શકો છો અલગ અલગ પછી કોમ્પ્યુટરની જાણકારી તો કોમ્પ્યુટરની પરીક્ષા પણ અહીંયા લેવામાં આવશે શૈક્ષણિક લાયકાતમાં પણ અલગ અલગ કેટેગરી પ્રમાણે વયમર્યાદા બરાબર છે કઈ રીતે ભરવાની તો કે ભાઈ આપણે વાત કરી દીધી કે સૌ પ્રથમ તમારે ઓજસના નામની વેબસાઇટમાં જવાનું રહેશે ત્યાર પછી એમાં એપ્લાય એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમે એક જાહેરાત જોઈ શકશો કે જીએસસી બરાબર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંજૂર પર ક્લિક કરશો એટલે છેલ્લા નંબરની જાહેરાત આવશે જેનો નંબર આવશે એકસો એક્યાસી નંબર બરાબર ટોટલ ચાર જાહેરાત આપેલી ચારથી પાંચ એમાં છેલ્લા નંબરની જાહેરાત છે તેનું નામ એકસો એક્યાસી બે હજાર ઓગણીસ વીસ તમે અહીંયા જોઈ શકશો ત્યાર પછી એમાં તમારે જો પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિટેલમાં ડિટેલમાં પણ જઈ શકો છો અથવા તમારે સીધી એપ્લાય કરવું હોય તો એપ્લાય નાવમાં તમે જઈ શકો છો ત્યાર પછી તમને ઓટીઆર નંબર હોય તમારી પાસે તો ઓટીઆર નંબર નાખીને તમારે ડેટ ઓફ બર્થ નાખીને સીધી સીધું તમારું જે એપ્લિકેશન ફોર્મ છે પર ફોર્મેટ છે તે તમે ત્યાંથી જોઈ શકો છો ત્યાર પછી એમાં તમારી જે એજ્યુકેશન ડિટેલ છે ઈડબલ્યુ સર્ટિફિકેટ નંબર છે બરાબર ત્યાર પછી તમારો જે ફોટો છે સિગ્નેચર છે તે આપીને તમારે જે કન્ફર્મ બરાબર ફોર્મ તમારું કન્ફર્મ કરવાનું રહેશે ફોન કમ ફોર્મ તમારું કન્ફર્મ કરશો એટલે જે પણ તમે મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર આ મેસેજ આવી જશે કન્ફર્મેશનનો અને તમે પણ જે પણ મેલ આઈડી નાખેલી હોય જીમેલ આઈડી નાખેલી હોય તે મેલ આઈડી મેલ આઈડી ઉપર ટૂંક સમયની અંદર તમારું જે ફોર્મ છે તે પીડીએફ સાથેનું ત્યાંથી મેલ આવી જશે ત્યાર પછી તમે કીધું છે કે કઈ રીતે ફોટો અપલોડ કરવો બરાબર કેટલી સાઈઝનો ફોટો રાખવો કેટલી સાઈઝ રાખવી બધી એમાં તમે ડિટેલ પીડીએફની અંદર વાંચી શકો છો અને ત્યાર પછી મેં આગળ કીધું તે પ્રમાણે જે તમે ફોર્મ ભરશો એટલે કન્ફર્મ કન્ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે જો કન્ફર્મ નહીં કરો તો તમારું ફોર્મ અમાન્ય ગણવામાં આવશે બરાબર સબમિટ કરવામાં આવશે નહીં એટલે આ રીતે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે પછી જે વિદ્યાર્થીઓને પ્રિન્ટ ભર ચલણ ભરવાનું હોય તો તેને બરાબર પ્રિન્ટ ચલણ ઉપર ક્લિક કરીને પોતાનું ચલણ કાઢી લેવાનું છે બરાબર અને એકસો બાર રૂપિયા જે સો રૂપિયા ચાર્જ અને બાર રૂપિયા જે પોસ્ટ ઓફિસ ચાર્જ હોય બરાબર બાર રૂપિયા તે તમારે ત્યાં પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનો રહેશે એટલે એકસો બાર રૂપિયા જે પણ વિદ્યાર્થીઓને ચલણ ભરવાનું હશે એને એકસો બાર રૂપિયા ભરવાના રહેશે ત્યાર પછી બીજી વસ્તુ છે કે ભાઈ જે વિદ્યાર્થીઓને કન્ફર્મેશન નંબર એ પ્રિન્ટ બરાબર ધારો કે તમારે એપ્લિકેશન પ્રિન્ટ કાઢ્યું હોય તો તમારું કન્ફર્મેશન નાખીને અને ડેટ ઓફ બર્થ નાખીને તમે જે એપ્લિકેશન છે બરાબર તમે જે ભરેલી તે તમે આજે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી પરીક્ષા ફીની મેં આગળ વાત કરી તે પ્રમાણે જે મિત્રો એસસી એસટી ઇ એસીબીસી એમાં આ જે આ કેટ જેટલી પણ કેટેગરી આપેલી છે એટલાની અંદર આવતા હોય એને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં બાકી બધાએ જે આ અન્ય કેટેગરી હશે એને એકસો ને બાર રૂપિયા પોસ્ટલ ચાર્જ સહિત ભરવાની રહેશે બરાબર છે એ આપેલું છે કે સો રોકડા અને બાર રૂપિયા પોસ્ટલ એકસો ને બાર રૂપિયા ભરવાના રહેશે ત્યાર પછી બીજી વખત જેનો પરીક્ષા પદ્ધતિ કઈ રીતે લેવામાં આવશે તો કે પરીક્ષા પદ્ધતિ જે બે રીતે લેવામાં આવશે તો કે પહેલાં સ્ટેપની અંદર સ્પર્ધાત્મક કસોટી ઓએમઆર પરીક્ષા આવશે ઓએમઆર લેખક બરાબર એમાં એમસીક્યુ આવશે એકસો ને પચાસ એકસો પચાસ માર્ક્સમાં એમસીક્યુ આવશે અને બે કલાકનો તમને સમય આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ મેરિટ ચાલીસ ટકા અથવા એની કરતાં વધારે માર્ક્સ તેમાં લાવશે બરાબર તો એને જેટલા પણ જગ્યા છે એના કરતાં ત્રણ ગણા ત્રણ ગણા ઉમેદવારોને બીજા નંબરની પરીક્ષા એટલે કે કોમ્પ્યુટરની પરીક્ષા માટે બોલાવવામાં આવશે બરાબર લખેલું છે કુલ જગ્યાના મેરિટના આધારે બરાબર કુલ જગ્યાના મેરિટના ધોરણે કેટેગરી વાઇઝ પ્રમાણે ત્રણ ગણા વિદ્યાર્થીઓને બીજા બીજા ભાગની પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર ટેસ્ટમાં બોલાવવામાં આવશે હવે કયા કયા સબ્જેક્ટ આવશે બરાબર એકસો પચાસ ટોટલ એકસો પચાસ માર્ક્સનું પેપર આવશે ને તમને બે કલાકનો સમય આપવામાં આવશે તો કયા કયા સબ્જેક્ટ આવશે તો કે ભાઈ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ તો કે ચાલીસ માર્ક્સ અંગ્રેજી વ્યાકરણ વીસ ગુણ ગણિતિક કસોટીઓ ટેસ્ટ ઓફ રીઝનિંગ એટલે ગણિત ગણિતના અને રીઝનિંગના પ્રશ્નો આવશે ત્રીસ ગુણના અને અતિ મહત્ત્વનો ગુણ તો કે સાઈઠ ગુણના પ્રશ્નમાં સામાન્ય જ્ઞાનમાં શું છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક ભારતનું ભારતનું બંધાણ વગેરે બરાબર તમે વિડીયોમાં જોઈ શકો છો આ બધી જ માહિતી થઈને ટોટલ તમારું એકસો પચાસ ગુણનું પેપર રહી છે અને સમય તમને બે કલાક આપવા બે કલાક આપવામાં આવશે અને જે પણ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થશે તેને તેમાંથી ત્રણ ગણા વિદ્યાર્થીઓને બીજા નંબરની પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર માટે બોલાવવામાં આવશે બરાબર પછી ધારો કે તમે કંઈ એમસીક્યુ માં જે માર્કિંગ સિસ્ટમ છે તે આ રીતે છે કે દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે ચેક થશે તો તમારો જે આન્સર હશે તે ખોટો ગણવામાં આવશે અને ખોટા પ્રશ્નથી પોઈન્ટ પચીસ ગુણ કાપી લેવામાં આવશે એટલે પોઈન્ટ પચીસ નેગેટિવ માર્ક્સ છે બરાબર અને જે પ્રશ્નો તમને ન આવડતો હોય તો તમે ઈ ઓપ્શન નંબર ઈ જે આપેલો હોય એબીસીડી પછી ઈ નોટ એટેમ તે તમે ટીક કરી શકો છો બરાબર તો તમારો કોઈ પોઈન્ટ પોઈન્ટ પચીસ બરાબર ગુણ નેગેટિવ એટલે કે નેગેટિવ સિસ્ટમ હશે નહીં એટલે કે જે વિદ્યાર્થીઓ ઈમાં ટીક કરશે અને કોઈ પોઈન્ટ પચીસ માર્ક કાપવામાં આવશે નહીં ત્યાર પછી બીજી વસ્તુ કે મેં કીધું કે આગળ કે ભાઈ જે વિદ્યાર્થીઓ પાર્ટ વન એટલે કે એકસો પચાસ એમસીક્યુમાં ક્વોલિફાય થશે તેને પાર્ટ ટુની અંદર કોમ્પ્યુટરની પરીક્ષામાં બોલાવવામાં આવશે તો તેમાં કઈ રીતે માળખું છે તો કે એક કલાક અને પંદર મિનિટની તમારી પરીક્ષા રહેશે કુલ ગુણ પંચોતેર છે બરાબર એટલે એકસો પચાસ માર્ક્સ તમારી જે પાર્ટ એ ને પંચોતેર માર્ક્સ આ બંનેનું મેરિટ તમારું બનશે તો કોમ્પ્યુટરની અંદર તો કે એક્સેલ સ્પીડ સ્પ્રેડશીટ બનાવી પંદર ગુણ એના આવશે ઈમેલ માટે પંદર ગુણ આવશે પાવર પોઈન્ટ માટે પંદર ગુણ અને વર ટાઈપિંગ વર ફોર્મેટિંગ અંગ્રેજી ગુજરાતીના ફોન્ટ માટે ત્રીસ ગુણ આમ ટોટલ તમારું પાર્ટ બી પંચોતેર ગુણનો રહેશે બરાબર એટલે પંચોતેરમાંથી તમારું મેરિટ એટલે કે પંચોતેર પ્લસ એકસો પચાસ જે એકસો પચાસ આગળની પરીક્ષા હતી તેમાંથી તમારું ટોટલ મેરિટ બનશે બરાબર અને તે પ્રમાણે તમારે મેરિટમાં બરાબર મેરિટ નંબર બાર પડશે ત્યાર પછી લાયકાત અલગ અલગ પ્રકારની લઘુમતી લાયકાતી ધોરણ આપેલી છે બરાબર તે તમે પીડીએફ ડાઉનલોડ કરીને પણ વાંચી શકો છો તો મિત્રો આ હતી અગત્યના નૂજ બરાબર કે જે પણ વિદ્યાર્થીને ગ્રેજ્યુએટ કમ્પ્લીટ થયું હોય અને ફોર્મ ભરવા માંગતા હોય અને સરકારી નોકરી કરવી છે તેવી ઈચ્છા હોય તો તેવા મિત્રો અવશ્ય આ ફોર્મ ભરે અને બીજી વસ્તુ તમારા મિત્રો હોય ફ્રેન્ડ્સ હોય બરાબર કે જે ખબર ન હોય આ પરીક્ષાની અથવા ફોર્મ ફોર્મ ભરવાની ખબર ન પડતી હોય તો હવે મિત્રોને અવશ્ય આ વિડીયો પહોંચી રહે તે માટે વિડીયોને જેમ બને તેમ શેર કરજો અને જો તમે ચેનલમાં પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હજી બીજી હજી બીજી વાર કહું છું કે તમારે પીડીએફ અથવા આ જે જાહેરાત છે તે ડાઉનલોડ કરવી હોય પીડીએફ સાથે તો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી લેજો જેના કારણે તમે નીચે બરાબર એમાં વિડીયોને કરજો ઉપર નીચે અને ત્યાં તમને લિંક દેખાઈ જશે બરાબર થેન્ક યુ